જામનગરના લારપુરમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। કૌટુંબિક ભાઈઓએ 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે। હાલમાં આરોપીઓની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જામનગરના લાલપુર તાલુકામાં કુટુંબી ભાઈએ 9 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો હતો। ગત રાત્રિના રોજ સગીરાના ઘરમાં કોઈ ન હોય કુટુંબિક ભાઈએ પોતાની હવસ સંતોષવા પોતાની જ કૌટુંબિક બહેનની લાજ લૂંટી હતી અને બાદમાં આરોપી ભાઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। બાદમાં સગીરાએ પોતાના પરિવારજનોને આ વિશે જાણ કરી હતી ત્યારે સૌપ્રથમ બાળકીને લાગ્યું હોવાથી રક્તસ્ત્રાવ થવાનું જાહેર કરાયું હતું, પરંતુ જીજી હોસ્પિટલમાં ગાયનિક વિભાગમાં લઈ જવાતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનો કિસ્સો સામે આવતા તબીબો અને પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું હતું અને આખરે ભોગ બંદરની માતા દ્વારા બાળકીના પિતરાઈ ભાઈ સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવાઈ છે। નાની રાફોદરની સીમા રહેતા પરિવારમાં બન્યો બનાવ નાના એવા ગામમાં આ બનાવે ભારે ચકચાર જગાવી છે। લારપુર તાલુકાના રાફોદરની ગામમાં રહેતા અને ખેતીકામ કરતા એક પરિવારની 9 વર્ષની એક બાળકી ગઈકાલે બપોરે 4 વાગ્યાના અરસામાં પોતાની વાડીની ઓરડી પાસે રમી રહી હતી। જે સ્થળે તેનો ભાઈ કે જે ભાઈ બહેનના બંનેના પિતા સગા ભાઈ થાય છે અને વાડીમાં પણ બાજુમાં જ આવેલી છે, જેના કારણે દરરોજ સાથે રમતા હતા। હર્ષલ ખંધેડિયા, ZS TV, જામનગર। લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાફુદળ ગામના વાડી વિસ્તારમાં કાલે એક 9 વર્ષની બાળા સાથે બળાત્કાર તેમજ સેક્સ્યુઅલ હરસમેન્ટની ઘટના બનેલી હતી। આ બાબતે તેઓને જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા અને તેઓની સારવાર થઈને તેમની જેના દ્વારા ગુજારવામાં આવ્યું તે કાયદાકીય સંઘર્ષિત બાળક તેમના પોતાના કાકાનો દીકરો જ હતો અને તેની વિરુદ્ધમાં પોક્સો તેમજ 376ની ફરિયાદ લઈને કાયદાકીય સંઘર્ષિત બાળકની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।